આજે શહીદ દિન છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આજે શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષા શ્રી ડોક્ટર નીમાબેન આચાર્યએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતી વખતે તેઓ ભાવુક થયા હતા. જ્યારે સૈનિક શહીદ થાય છે ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પણ સમગ્ર દેશ રડે છે. અને એ જ રીતે આપણા દેશમાં એવા કેટલાય ક્રાંતિકારીઓ થઈ ગયા. ધન્ય છે એ માતા પિતા જેમને આવા બહાદુર પુત્રોને જન્મ આપ્યો, જેની યુવાનીમાં દેશ માટે બલિદાન આપીને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. આજે જ્યારે આપણે સૌ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે અમર શહીદોની પુણ્ય સ્મૃતિને વંદન કરીને પોતાના જીવનમાં હંમેશા રાષ્ટ્રને સર્વોપરી રાખવાનો સંકલ્પ લઈએ.